स्वागत छे अमे बधा जानता हशे आज लास्ट टाइम पण तमे जे मेगा तैयार कर त्यारे एप्रिल 15 तारीख अमे तमने रिपोर्ट आप्यो छे तो आज एप्रिल 15 तारीख छे जे एक्सपर्ट कमिटी मुकामावी हतुं ए एक्सपर्ट कमिटीमां मिस्टर मतीश टांडन एंड त्यार पछी मिस्टर सुशांत रूकी माटे आईआईटी माटे एंड त्रीजा एक राज सिक्रे करतुं हतुं इंट्रक्शन आज ब्रांड कमिटी ने रिपोर्ट आई पण अत्यारे जे अमारी पासे रिपोर्ट आवेलो छे एक इंटरिम रिपोर्ट छे मेनली एंड कदाच वधुमां वधु जे बाकीनो छे 3 दिवसनो छे अत्यारे जे रिपोर्ट मळी छे रिपोर्टनो जे मूल कारण छे खास करीने ब्रिजनो जे फेलियर माटेनो पुअर क्वालिटी कंस्ट्रक्शन क्वालिटी छे એ પૂર હોવાથી બ્રિજનો કાબલ પાડવાનો હોય અથવા જે ડેમેજ થયા છે એના કારણે થયા છે દેટ ઇઝ અ મેઇન રીઝન તો કોન્ક્રીટ ક્વોલિટી સપોર્ટ એન્ડ ઓલ ધ અવેલેબલ ફેક્ટર્સ ઓફ સેફ્ટી ઇન ડિઝાઇન એન્ડ મટીરિયલ્સ હેવ બીન કન્સ્યુમડ બાય ઇટ પુઅર ક્વોલિટી ઓફ ધ કોન્ક્રીટ ઇઝ ધ પ્રાઇમરી કોઝ ઓફ ધ ફેલ્યર દેટ ઇઝ વોટ ધ ફાઇનલ કન્ક્લુઝન હવે એના આધારે તમે તમે જાણો છો કે શરૂઆતમાંથી એક કેસીટી ત્યાર પછી જુદા જુદા એનસીઆર એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને ચાર્જશીટનો અપીલ છે આજે એક સતીશ કુમાર વી પટેલ અતુલ કુમાર એસ પટેલ અસિસ્ટન્ટ એન્જિનિયર આશીષ શાહ પટેલ અસિસ્ટન્ટ સિટી એન્જિનિયર ત્યાર પછી મનોજ સી સોલંકી અસિસ્ટન્ટ સિટી એન્જિનિયર અને ડેપ્યુટી સિટી સિટી એન્જિનિયર તરીકે છે તે બાકી બધાને જે નિવૃત્ત થઈ ગયા છે એની સામે ખાતે કે તપાસ કરવા માટે ચાર્જશીટ આપવામાં આવ્યું છે તો એ કામગીરી કરવામાં આવી છે છેલ્લે નિર્ણય છે ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ બ્રિજનું જે મુખ્ય બેઝ લાભ છે એ 42 મીટરનું સ્પેન છે બાકી બંને સાઈડ 300 એટલે 33 મીટરનું સ્પેન છે એ પૂરેપૂરું તોડવા માટેનું જે કમિટીનું ભલામણ છે કમિટી એ આધારિત એમડે છો એટલે સુપર શિક્ષક કહીએ છીએ આખું સુપર શિક્ષક તોડવાનું રહેશે અને એના માટે અને પછી જે કોલમ પિયર અને એનું છે એનું અત્યારે ટેસ્ટિંગ થઈ ગયા છે એને પણ કમ્પ્લેન કરવામાં આવી છે અને એને રિપોર્ટ પણ થોડા સમયમાં આવશે મેઇન વે ઉપરનું સ્ટ્રક્ચર તોડવા માટે એન્ડ આની સાથે જ સંપૂર્ણ નીચે પણ ખાસ કરીને નીચેની ક્વોલિટીને પણ થોડા શંકાસ્પદ છે એન્ડ ખરેખર રિપોર્ટ મેક્સિમમ 2 દિવસની અંદર 3 થી 7 દિવસની અંદર આવશે એ દિશામાં આવ્યા પછી કેટલા બધા ઓટોમેટિકલી રકમ આવશે જ્યારે કોઈની સામે ક્રિમિનલ પ્રોસિડિંગ્સ અથવા લીગલ પ્રોસિડિંગ્સ હોય અન્ય કામ ઓટોમેટિકલી એને ડિસ્કવોલિફાઈ થઈ જાય પૂરેપૂર તોડવા માટેનું ભલામણ છે ઉપરનું આખું સ્ટ્રક્ચર જે છે બાકી જે પિલર નું છે એ પણ મેક્સિમમ 2 થી 3 દિવસ માં આવશે એ જોઈને એન્ટાયર બ્રિજ તોડવાનું છે એના બાબતે અમે સ્ટેન્ડિંગ કમિટી નક્કી કરવાનું છે ત્યાં સુધી બ્રિજ બનાવીશું આપણે કે નહીં બનાવી બનાવીએ ના ક્રિમિનલ તો લાંબી ચાલશે બટ મેઇન વેલ તો અમે એટલા માટે જોઈશું આવતા પીઢીમાં જયારે સ્ટેન્ડિંગમાં જે પુટઅપ કરવામાં આવશે એટલે એટલે કે છે એમને ખર્ચે કરવા માટે પણ રિકવરી પ્રોસિજર અમે એમાંથી કરવાનું છે યસ એના માટે પણ એમને એમને સામે પણ ક્રિમિનલ પ્રોસિડિંગ બ્લેકલિસ્ટ માટે બને કરી
કેટલા વર્ષ છે આ કાર્યની ટાઈમિંગ આજે જે જે જ્યારે અમે જે નોટિસ આપીએ છીએ નોટિસ આપ્યા પછી એની અંદર જે નિર્ણય કરવાનો છે મોટા ભાગે 5 વર્ષ હોય 7 વર્ષ હોય એ આધારિત છે ખાલી બ્લેકલિસ્ટ કરવામાં આવે કેટલા માટે વાત કરી શકાય અમે અમે ડિસાઈડ જે જે ડાયરેક્ટરો છે ખાસ કરીને અમારા જે પેપર પણ સહી કરેલા છે ડાયરેક્ટરો છે એમના એન્જિનિયર જે ટીમ જે એન્જિનિયર હતા એ છે એ રીતે પીએમસી અભી જો રિપોર્ટ આયા હૈ તો રિપોર્ટ મે એન્ટાયર જો બ્રિજ હૈ બ્રિજ કા કન્સ્ટ્રક્શન કા ક્વોલિટી પુઅર હૈ તો ઇસલિયે જો રિકમેન્ડેશન હૈ જો પૂરા જો બ્રિજ કા 8 સ્પાન હૈ ઓકે સો સ્પાન 42 મીટર કા હૈ उसका रिपोर्ट 2-3 दिन में आएगा अभी के हिसाब से जो एंटायर ऊपर का सुपर सेक्शन है दूर करने के लिए डिसाइड करने के लिए स्टैंडिंग कमेटी में काम एंड सेकेंड थिंग इसमें जो इन्वॉल्व है उसका जो कंस्ट्रक्शन एजेंसी है अजय इंजीनियरिंग यू नो इंफ्रास्ट्रक्चर प्राइवेट लिमिटेड जो इनिशा में हमने क्रिमिनल प्रोसीडिंग शुरू किया है साथ का उसमें उसके उसके साथ हम ब्लैकलिस्ट करने के लिए भी कार्यवाही शुरू किया है एंड दूसरा जो है पीएमसी है एसजीएस करके जो एजेंसी है सेम एक्शन उनको भी हम लोग ले रहे हैं एंड थर्ड है एक्चुअली जो इंजीनियर है टेक्निकल विभाग का एएमसी का उन लोगों से 4 लोगों को हमने सस्पेंड किया है चार्जशीट किया है जो लोग रिटायर्ड हो गया उनके सामने हम चार्जशीट करके पता के डिपार्टमेंट लेने पड़ी करेंगे थैंक यू सतीश कुमार भी पटेल टेक्निकल सुपरवाइजर હાલ અસિસ્ટન્ટ સિટી જે તે વખતે ટેકનિકલ સુપરવાઇઝર હતા અત્યારે અસિસ્ટન્ટ એન્જિનિયર છે અતુલ કુમાર એસ પટેલ છે અસિસ્ટન્ટ એન્જિનિયર છે આશીષ આર પટેલ છે અસિસ્ટન્ટ સિટી એન્જિનિયર છે માણસ સોલંકી જે તે વખતે અસિસ્ટન્ટ સિટી એન્જિનિયર હતા અત્યારે ગટ્ટી સિટી એન્જિનિયર છે બીજા સેકન્ડ નંબર નું નામ કોઈ રિપીટ બધા કોન્ક્રીટની ક્વોલિટી બાબતે પુઅર બતાવે છે દર્શાવે છે આ સંજોગોમાં આના બાબતે જે જે કાર્ય કરવાનું થતું હતું એના ડિટેલ અભ્યાસ કર્યો હોય છે હવે 4 પ્રકારના કામો કરવા માટેનું અમે નક્કી કર્યું છે એક તો જે કન્સ્ટ્રક્શન એજન્સી છે એ એજન્સીના કારણે જે કામ પુઅર ક્વોલિટી કરીએ છીએ અને એની સાથે જે પીએમસી એટલે પ્રોજેક્ટ મોનિટરિંગ કન્સલ્ટન્ટ જે એસજીએસ કરતી હતા એન્ડ અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ છે પ્રાઇવેટ લિમિટેડ છે એ કન્સ્ટ્રક્શન એજન્સી એ બંને સામે ક્રિમિનલ પ્રોસીડિંગ્સ પ્રિપેર કરવા માટે સાથે સાથે એને પ્રાક્ટિસ કરવા માટે નિયમ અનુસાર કાર્ય કરવા માટે નક્કી કરી છે બીજા જે જા 2 પોઈન્ટ છે એના ઉપર અને ઓલરેડી પોલીસમાં એફઆઈઆર દાખલ કરવા માટે કાર્યવાહી ચાલી રહ્યા છે બીજી જે મુદ્દા જે ખાસ કરીને જે બ્રિજમાં અમારા લેવલમાં ઓફિસર લેવલમાં ખાસ કરીને જે એન્જિનિયરિંગ વિભાગ તરફથી જે કોઈ કાસ્ટિંગ રિસ્ક જે એજન્સી છે એ એજન્સીના કાસ્ટિંગ રિસ્ક બનાવવા માટેનું તોડીને નવું બનાવવા માટે કાર્યવાહી કરવા માટે સ્ટેન્ડિંગ સમિટ મૂકવામાં આવશે આ છે નક્ચલ આપણું પ્રેક્ટિસ બ્રિજનો ઓવરઓલ જો રિપોર્ટ આધારિત અમે જે કાર્યવાહી કરી છે એનો ડિટેલ છે સર આ જે એજન્સી જે કોન્ટ્રાક્ટ કરે છે